વાપીમાં બિલખિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વલસાડ જિલ્લાના તમામ તાલુકા અને કલેક્ટર કચેરી વચ્ચે રેવન્યુ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ કલેક્ટરે પોતે બેટિંગ કરીને બોલિંગનું કૌશલ્ય બતાવ્યું હતું. ઉમરગામ અને કલેક્ટર કચેરી વચ્ચે યોજાયેલ ફાઇનલ મેચમાં 77 રનના લક્ષ્યાંક સામે એક જ ખેલાડીએ 62 રનની ધુઆંધાર બેટિંગ કરતા કલેક્ટરની ટીમે વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 6 તાલુકાના મામલતદારની 6 ટીમ અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરની 3 ટીમ મળી કુલ 9 ટીમ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં તમામ કર્મચારી અધિકારીઓ સાથે કલેક્ટરે પણ બેટિંગ અને બોલિંગનું કૌશલ્ય બતાવ્યું હતું. આ ક્રિકેટ જંગમાં કલેક્ટર અને ઉમરગામ મામલતદારની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં કલેક્ટરની ટીમ વિજેતા બની હતી. વલસાડ મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓની વચ્ચે 6 તાલુકાના મામલતદારની 6 ટીમો અને કલેક્ટર કચેરીના ડેપ્યુટી કલેક્ટરની 3 ટીમો, આમ ટોટલ 9 ટીમો વચ્ચે આજે પ્રીમિયર લીગ મેચ સવારથી જ રમવામાં આવી રહેલી છે. મહેસૂલી કર્મચારીઓને આજના રવિવારના દિવસે પૂરા વર્ષ દરમિયાન લોકોના જે કામ કરતા હોય છે, મહેસૂલી જે કામ કરતા હોય છે, એ ની બહાર રહીને આજે રજાના દિવસ હતી એટલે અમે ઇન્ટર તાલુકાની આ મેચનું પ્રીમિયર લીગ મેચનું આયોજન કરેલું છે અને તમામ મહેસૂલી કર્મચારીઓ આજે મોટા ભાગે ક્રિકેટ મેચ ખેલ્યા છે, જેથી કરીને એમના આનંદ ઉત્સાહમાં પણ વધારો થાય અને સોમવારથી વધારે તાકાતથી એ કામ કરી શકે એ માટે આજનું આ મેચનું આયોજન હતું. અને આખો દિવસ દરમિયાન એક ઉલ્લાસભર્યા વાતાવરણમાં અને બિલકુલ આત્મીયતાથી તમામ મેચો રમ્યા છે, એ પણ જોવાનો એક આનંદ છે. ફરીથી જે બધા ખેલાડીઓએ અહીંયા ભાગ લીધો છે એ ખેલાડીઓને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન છે અને આવી ટીમ સ્પિરિટની સાથે રમતા રહેશે અને સાથે સાથે લોકોના ઝડપથી કામ કરે એ પણ સાથે એક સંદેશો લઈ અને વલસાડ જિલ્લાની પબ્લિકને લોકોના નાગરિકોના સરળતાથી કામ થાય. ખાસ કરીને મારી જે ટીમ હતી એ સવારે પારડી સાથે રમ્યા હતા, પારડીની બેટિંગ અને બોલિંગ પણ કરી હતી, એ મેચ પણ જીત્યા હતા અને સેમિફાઇનલની અંદર અમે વાપી સાથે પણ રમ્યા, એમાં પણ બોલિંગ કરી અને એ મેચ પણ અમે જીત્યા છીએ અને અમે ફાઇનલમાં પણ આવ્યા છીએ.